નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અરી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીની પ્રશ્ન બેંક અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. સૌપ્રથમ જોઈએ વિભાગ એ. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો, જેમાં પહેલું છે ભારત આવવાનો જળમાર્ગ શોધ. તો આપણને ખબર છે ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો? તો કે વાસ્કો દ ગામાએ. તો આપણો આન્સર છે વાસ્કો દ ગામા. તો આ પ્રશ્ન તમને આ રીતે જોડકા જોડો એ ટાઈપ પૂછી શકે છે. રાણી એલિઝાબેથ તો ઇંગ્લેન્ડ, કારણ કે ત્યાંના રાણી હતા. બંધારણ સભાના અધ્યક્ષ તો આન્સર છે આપણો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર. આગળ જોઈએ હિમાલય પર્વત શ્રેણીને નિર્માણ, તો ત્યાં આવશે ટેથિસ સમુદ્ર. દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશની પશ્ચિમ ઘાટ, તો આન્સર આવશે પશ્ચિમ ઘાટ. નાણાંના મૂલ્યમાં ઘટાડો થતો હોય તો નાણાકીય કટોકટી. આગળ જોડકું જોઈએ યોજના બાહ્ય આક્રમણ. આગળ જોઈએ યુદ્ધ બાહ્ય આક્રમણ, તો ત્યાં આન્સર આવશે સલામતી વિષયક કટોકટી. આ મુજબ તો તમને જોડકું પૂછી શકે, તમને સાલ આપી હોય, જેમ કે 1492 તો અમેરિકા ખંડની શોધ કરી, 1498 તો વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો. ઉપલું ગૃહ તો રાજ્યસભા અને નીચલું ગૃહ તો લોકસભા. આગળ જો વિદ્યાર્થી મિત્રો, વિધાનો ખરા છે કે ખોટા તે કહેવાનું છે. ખાલસા યોજના મીઠા ઝેર સમાન હતી, તો આ વિધાન છે ખોટું. બંધારણ આમુખનો આત્મા છે, ખરું. આગળ જોઈએ ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે, ખરું. ભારતના બંધારણે 6 થી 14 વર્ષ સુધીના બધા બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યો છે, ખરું. ભારત સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, ખરું. ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, ખરું. દિલ્હીનું રાજ્ય ભારતની રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ છે, ખરું. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ અનેક નવા જળમાર્ગ શોધવા પ્રયત્નો આદર્યા હતા, ખરું. વિદ્યાર્થી મિત્રો, બધા જ પ્રશ્નો જે છે આઈએમપી છે, આ મુજબ તમારી પ્રશ્ન બેંક હશે. ડેલહાઉસી ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો, ખોટું. ડુમા એ સ્પેનની ધારાસભા છે, ખોટું. 26 નવેમ્બર 1949 રોજ બંધારણ સભાના સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું, ખરું. લોકશાહી એ કાયમી ગૃહ છે, ખોટું. આગળ ખાલી જગ્યા જોઈ લઈએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ખાલી જગ્યા વર્ષમાં થઈ હતી, તો આન્સર છે 1600. તો વિદ્યાર્થી મિત્રો, જે રેડ છે એ તમારો આન્સર છે. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના ડેલહાઉસીના સમયમાં થઈ હતી. 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. મોસ્ટ આઈએમપી, બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. આ બધી જ ખાલી જગ્યા મોસ્ટ આઈએમપી છે. સંઘ યાદીના વિષયોમાં 97 વિષયોનો સમાવેશ થાય છે, તો યાદીમાં વિષયોની સંખ્યા આવે તો 97. ચલો આગળ જોઈએ પ્રશ્નોના એક બે વાક્યમાં આન્સર લખવાના છે, જેમાં પહેલું છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારત અને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો કોણે આપ્યો? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આન્સર આવશે 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે. 13 સિરાજ ઉદ્દલાનો સ્વભાવ કેવો હતો? તો સિરાજ ઉદ્દોલાનો સ્વભાવ ઉતાવળિયો અને ઉગ્ર હતો. તેના એ સ્વભાવને કારણે બંગાળમાં તેના વિરોધીઓ વધ્યા. બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. શીખોને પરાજિત કરી પંજાબ કોણે ખાલસા કર્યું? આન્સર છે ગવર્નર જનરલ ડેલહાઉસી શીખોને પરાજિત કરી પંજાબ ખાલસા કરી. ડેલહાઉસી અપુત્ર અવસાન પામેલા રાજાઓના કયા કયા રાજ્યો ખાલસા કર્યા? તો ડેલહાઉસી સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બગહાત, નાગપુર વગેરે અપુત્ર અવસાન પામેલા રાજાઓના રાજ્યો ખાલસા કર્યા. ભારતમાં અંગ્રેજોના સંપર્કથી કયા કયા સમાજ સુધારાઓ કોઈ પૂરી બાજુ નાબૂદ કર્યા? તો જવાબ છે સુધારકોના નામ છે રાજા રામમોહન રાય, બહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ કુરિવાજો નાબૂદ કરતા કાયદા કરાવ્યા. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમ
કયા દેશો સાથે જોડાયેલી છે? તો ઉત્તર પશ્ચિમ એટલે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. ભારતનું ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર. કયા મુગલ બાદશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાનો પરવાનો આપ્યો હતો? મુગલ બાદશાહ હુસે જહાંગીર. મૈસૂરના વાઘ મોસ્ટ આઈએમપી ટીપુ સુલતાન. બંધારણ સભામાં કઈ મહિલાઓ પ્રતિનિધિ હતી? તો સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત, આ બે મહિલાઓ બંધારણ સભામાં આપણે હતા. રાજ્યસભાના સભ્યોનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે? તો 6 વર્ષ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યા? તો વોરન હેસ્ટિંગ. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? તો ટીપુ સુલતાન. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? આન્સર છે 389. ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે તે લોકશાહી રાજ્ય છે. આગળ જોઈએ, ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ ખાલી જગ્યા જીતી લીધું. તો આન્સર આવશે કોન્સ્ટેન્ટિનોપલ. ભારતના ઇતિહાસમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા છે ટીપુ સુલતાન. ઈસવીસન 1773માં બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો. તો આન્સર છે નિયામક ધારો. કઈ યોજના મીઠા ઝેર સમાન હતી? તો સહાયકારી યોજના. ભારતમાં સૂર્યોદયનો આરંભ ખાલી જગ્યા રાજ્યમાં થાય છે? આપણો આન્સર છે અરુણાચલ પ્રદેશ. ભારતની પ્રમાણ સમયની રેખા ખાલી જગ્યા રાજ્યમાંથી પસાર થાય છે? તો જવાબ છે 5. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જગતમાં ભારત કેટલામાં નંબરે આવે છે? તો 7મા નંબરે. ભારતની દક્ષિણે તો હિંદ મહાસાગર આવેલો છે. કયા ગવર્નર જનરલના સમયગાળામાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો ઘડાયો? આન્સર છે ડેલહાઉસીના. ભારતનું રાષ્ટ્ર ચિહ્ન કહ્યું છે? તો 4 સિંહોની મુખાકૃતિ. બરાબર, આપણે 3 દેખાય પણ એક મૂર્તિ પાછળની સાઈડ, એટલે કુલ 4 સિંહની મુખાકૃતિ. ભારતના બંધારણની શરૂઆત શેનાથી થાય છે? મોસ્ટ આઈએમપી આમુખથી થાય છે. આ તમને પૂછી શકે છે. 39. ભારતના પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં આશરે કેટલા કિલોમીટર જેટલો છે? તો ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર વિદ્યાર્થી મિત્રો 2933. અને એ જ પ્રશ્ન ભારતનો ઉત્તર દક્ષિણ વિસ્તાર પૂછે તો આન્સર આવશે 3214. ભારતની ઉત્તરે ચીન છે. તો ભારતની વાયવ્ય બાજુ આવશે પાકિસ્તાન. આજે ભારતમાં કુલ કેટલા રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશો છે? તો 2016ની સ્થિતિએ જોઈ લઈએ કે જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે, તો 29 રાજ્યો અને 6 સંઘ શાસિત પ્રદેશો. જો હાલની પરિસ્થિતિ વિદ્યાર્થી મિત્રો જોઈએ 2023 મુજબ, તો 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ. સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર ઘટી ગયું? તો જવાબ છે 7000 કિલોમીટર. અને નીચે તમને દેશ આપેલા છે. કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે? કેનેડા, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન કે થાઈલેન્ડ? તો કેનેડા જે છે એ આપણો આન્સર છે. તે ભારત કરતા ક્ષેત્રફળની દ્રષ્ટિએ વધુ વિશાળ છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી, જેમાં સૌપ્રથમ જોઈએ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. તો પહેલું છે, બંધારણમાં સુધારાને કઈ જોગવાઈઓ છે સ્પષ્ટ કરો. તો વિદ્યાર્થી મિત્રો બધા જ આન્સર બોલીશ તો વિડીયો ઘણો લાંબો થઈ જશે, એટલે તમે આન્સર જે છે એ સ્ક્રીન ઉપર વાંચી લો. સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, તમારા પાઠ્યપુસ્તકમાં પણ સારી રીતે વાંચી શકો છો. બીજું, આમુખ એ બંધારણના ઘડવાઈઓના માણસને સમજવાની ચાવી છે. આન્સર તમે વાંચી શકો. અને વિદ્યાર્થી મિત્રો વાંચવા માટે તમે પાઠ્ય પુસ્તકને જ પ્રાધાન્ય આપજો. તમારો સિલેબસ છે આ એકમ કસોટીનો ચેપ્ટર 1, 8 અને 13. સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે. આગળ જોઈએ પ્રશ્ન 4, પારિભાષિક શબ્દો. તો પ્રજાસત્તાક અને બીજું એમાં ને એમાં છે સંયુક્ત યાદી. નેક્સ્ટ, પારિભાષિક શબ્દ સંસદીય પદ્ધતિ અને જવાબદાર સરકાર. બરાબર, આન્સર તમે રીડ કરી શકો છો. આગળ છે પારિભાષિક શબ્દ સમાજવાદ અને બંધારણ. તો પહેલા તમે વાંચી શકો છો સમાજવાદ અને આ છે બંધારણ. 7મો ક્વેશ્ચન તમારે જાતે સોલ્વ કરવાનો છે. ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે, સમજાવો. ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે સાથી. બરોબર, 7 આન્સર તમારે જાતે કરવાનો છે, 8નો આન્સર તમે વાંચી શકો છો. એના પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ બી માં પૂછી શકાય તેવા મોસ્ટ આઈએમપી
ક્વેશ્ચન અમે તમને આપ્યા છે, ફટાફટ વાંચી લે જે તમારે તમારા પાઠ્ય પુસ્તકમાંથી શોધીને વાંચવાના છે. યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. 1453માં કોન્સ્ટન્ટિનોપલનું પતન થયું તેથી યુરોપવાસીઓ પર સી અસર થઈ. ભારતની કઈ કઈ ચીજ વસ્તુની યુરોપના બજારમાં માંગ રહેતી હતી? વેલેસલી સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી? વિશ્વમાં ભૌગોલિક સંશોધનોના યુગનો આરંભ કેવી રીતે થયો? વેલેસલીની સહાયકારી યોજના એક મીઠા ઝેર સમાન હતી, સમજાવો. ડેલહાઉસે કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા? ડેલહાઉસે ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા? વિલિયમ બેન્ટિંક ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાયા કાળ આપો. પારિભાષિક શબ્દ બેવડું નાગરિકત્વ સંસદીય પદ્ધતિ. પારિભાષિક શબ્દ જવાબદાર સરકાર શેષ સત્તા. આગળ આમુખ ભારતીય બંધારણનો અર્ક છે. ભારતના આમુખમાં કયા કયા આદર્શો જણાવવામાં આવ્યા છે? સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કોને કહેશો? આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે, કારણ આપો. ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે, કારણ આપો. તો બરોબર, આમાંથી જ વિદ્યાર્થી મિત્રો તમારી પ્રશ્ન બેંકમાં પ્રશ્ન હશે. વિભાગ છે તો એમાં 3 ગુણ છે, એટલે તમારે આન્સર જે છે એ 60 થી 80 શબ્દમાં લખવાનો છે, જેમાં પ્રશ્ન એક મોસ્ટ આઈએમપી કંપની શાસનની ભારત પર થયેલી અસરો જણાવો. તમે આ રીતે જવાબ જે છે પોઈન્ટ વાઇઝ લખજો જેથી તમને પૂરા માર્ક્સ મળી શકે. નેક્સ્ટ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કયા કયા વેપારી મથકો સ્થાપ્યા? 4. ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો, તે તેના સુધારા જે તેને કર્યા છે એ તમે જોઈ શકો છો. ચલો આગળ જે પ્રશ્ન છે હું રીડ કરી જાઉં છું, બરોબર આન્સર તમે વાંચી લેજો. ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે. ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથે ધરાવે છે. સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે? ભારતમાં યુરોપીય પ્રજા કયા કયા સ્થળોએ વસાહતો વેપારી કોઠીઓ સ્થાપિત, આપણે આગળ જોઈ ગયા તે જ પ્રશ્ન છે પણ જરાક અલગ રીતે પૂછેલો છે. ડેલહાઉસે કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી, સમજાવો. તો એમાં ડેલહાઉસે કયા કયા રાજ્યો કઈ કઈ બાને કયા કયા કારણો દર્શાવીને ખાલસા કર્યા એ તમારે લખવાનું છે, અને સ્ક્રીન ઉપર વાંચી શકો છો. બરોબર, પ્રશ્ન સેમ છે પણ પૂછવાની રીત થોડીક અલગ હતી. આગળ છે કારણ દર્શાવો. વેલેસલીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. એના પછી છે ગવર્નર જનરલ સર જોહન સોરે તટસ્થતાની નીતિ અપનાવી હતી. બરાબર, આ એના જવાબ છે. 1, 2, 3, 4 અને 5 એ પોઈન્ટ છે સહાયકારી યોજના પ્રશ્ન 3 ના આન્સરમાં. ચલો મોસ્ટ આઈએમપી પ્લાસીનું યુદ્ધ અથવા બક્સરનું યુદ્ધ, આ બેમાંથી એક પ્રશ્ન તમારી એકમ કસોટીમાં હશે. કંપની શાસનનો વિકાસ કયા ગવર્નર જનરલના સમયમાં વધુ થયો? તમારે આન્સર લખવાનો છે. પારિભાષિક શબ્દોમાં છે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી. બંધારણમાં જોગવાઈઓ જે છે સ્પષ્ટ કરો. પારિભાષિક શબ્દ છે લોકશાહી, સમાજવાદ, બંધારણવાદ. આગળ ક્વેશ્ચન છે આમુખનું મહત્વ સમજાવો, અથવા તો આવું પણ પૂછી શકે ભારતના બંધારણમાં સમવાયી અને એકતંત્રી બંનેનો સમન્વય છે. સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો જણાવો. સંઘ અને રાજ્યો વચ્ચે કાર્યો અને સત્તાની વહેંચણી વિશે સંક્ષેપમાં ચર્ચા કરો. બરોબર વિદ્યાર્થી મિત્રો, અને ડી વિભાગમાં મોટા ક્વેશ્ચન છે જે તમને 4 ગુણના હશે. કોઈ પણ એક પ્રશ્ન તમારે લખવાનો હશે. એક પ્લાસીનું યુદ્ધ છે, ભારતના બંધારણના મુખ્ય લક્ષણો, આમુખના નીચેના 3 આધાર સ્તંભો જે છે એની સંક્ષેપમાં ચર્ચા કરો. લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા. ક્વેશ્ચન 4, આમુખના આધાર સ્તંભો કેટલા છે તેની, બરોબર સેમ પ્રશ્ન છે પણ અલગ રીતે પૂછેલો છે. બંધારણના વિશિષ્ટ લક્ષણો પૈકી દ્વિગૃહી સંસદીય, તો આવો કોઈ પણ પ્રશ્ન હશે. તો વિદ્યાર્થી મિત્રો આજે એકમ કસોટીના બધા જ પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી છે, બની શકે તમારી પ્રશ્ન બેંકમાં આ જ પ્રશ્ન હશે.